ઘણી વખત આપણને એમ લાગે છે કે આ વસ્તુ ઉપયોગમાં નહીં આવી શકે, તેવી વસ્તુમાંથી પણ ઘણીવાર બેસ્ટ વસ્તુ બનાવી શકાય છે, એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ. આવું જ ઉદાહરણ આપની સામે આવ્યું છે સુરતમાંથી. મહાનગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે અનેક પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે શ્રાવણ મહિનામાં સુરત શહેરના મંદિરો, દેરાસર અને દરગાહ સહિતના ધાર્મિક સ્થળોએ ચડાવવામાં આવેલી હજારો કિલોગ્રામ ફૂલાપત્રીનો ઉપયોગ કરી મહાનગરપાલિકા ખાતર બનાવી રહી છે. જી હા, આ વેસ્ટ જમીનમાં રહેતા અળસિયાને આપવામાં આવે છે, જેના મળ વાટે કાળું સોનું એટલે કે વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે. ફૂલોને ધાર્મિક સ્થળ પર ચડાવવામાં આવ્યા બાદ તેને મોટા ભાગના લોકો કચરામાં ફેંકી દેતા હોય છે અથવા તો નદીમાં પધરાવી દેતા હોય છે, જેના કારણે પાણીનું કોન્ટામિનેશન વધે છે, જેથી મહાનગરપાલિકા દ્વારા આ વેસ્ટનો સદુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટ પર દૈનિક 400 કિલોથી લઈ 700 કિલોગ્રામ વેસ્ટ આવે છે, પરંતુ ખાસ શ્રાવણ માસમાં પ્લાન્ટ પર વેસ્ટ 1000 કિલોગ્રામ જેટલો નોંધાય છે. અંદાજે 70 દિવસે તેમાંથી સંપૂર્ણપણે ખાતર તૈયાર થઈ જાય છે. તો આવી રીતે સુરત મહાનગરપાલિકા વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટને વેગ આપી રહ્યું છે.